સમાચાર સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી કે જ્યાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અમે આમને વિગતો આપી દઈએ કે જે અંતર્ગત આજે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ બપોરે 2 વાગે તેઓ બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. આ દરમિયાન અમિત શાહ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ પણ કરવાના છે. અમિત શાહ સાંજે 5 વાગે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાથે જ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે. રવિવારે સવારે 4 વાગે અમિત શાહ જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાના છે, જે બાદ સવારે 10:30 વાગે નારણપુરામાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સિલેબસ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. સવારે 11 વાગે તેઓ આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે. કિંજલ, શું રહેશે સંપૂર્ણ અમિત શાહનો કાર્યક્રમ? જી દેખો, એ ગઈકાલે મોડી રાત્રે જ અમદાવાદ છે તે આવી ચુક્યા છે. સહકારી વિભાગને મજબૂત કરવા માટે અમિત શાહ ગુજરાતમાં હતા, ત્યાંથી પ્રયત્ન કરતા હોય પણ કરી રહ્યા હતા અને હવે કેન્દ્રીય સહકાર મંત્રી પણ છે. પહેલી વખતે જે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, 102 આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, તેની ઉજવણી છે તે થવા જઈ રહી છે. મહાત્મા મંદિર ખાતેથી કાર્યક્રમ છે તેની શરૂઆત થવાની છે. 11 વાગે સહકારિતા દિવસની અંદર આ તમામ જે હોદ્દેદારો છે તે તો આવવાના છે, પરંતુ તેની સાથે વાત કરવામાં આવે તો 5000 જેટલા અલગ અલગ રાજ્યની સાથે જ આંતરરાષ્ટ્રીય લોકો પણ અહીંયા આવવાના છે. ખાસ કરીને તેનો જે ઉદ્દેશ છે તે સહકારી પ્રવૃત્તિને વેગ આપીને સમૃદ્ધિ તરફ આગળ વધવું. જો રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યની બજાર સમિતિનું જે ટર્નઓવર છે તે 2 દાયકામાં 8000 કરોડથી વધીને 42000 કરોડ થયું છે અને જે દૈનિક દૂધ કલેક્શન છે તે પણ 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું છે. તો આ એક આખો જે કાર્યક્રમ છે તેમાં તે હાજરી આપવાના છે. એની સાથે જ ગુજરાતમાં પણ અને જે પાયલટ પ્રોજેક્ટ છે સહકારના તે આકાર આપવામાં આવી રહ્યા હતા. તેમાંના જે 2 મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ છે તે કહી શકાય કે બનાસકાંઠા અને પંચમહાલમાં હતા. ખાસ કરીને જે બેંકોમાંથી ક્રેડિટ ઉપર અથવા તો જે ધિરાણ છે તે સહકારી બેંકોને મજબૂત કરવાનો જે 2 પાયલટ પ્રોજેક્ટ હતા એ બનાસકાંઠા અને પંચમહાલમાં કાર્યરત હતા તે લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. 0 વ્યાજમાં એક જે આખું ક્રેડિટ કાર્ડ છે તે જાહેર કરવામાં આવશે બંને જગ્યા ઉપર. આ તે બંને કાર્યક્રમની અંદર તે હાજરી આપવાના છે. એટલે કહી શકાય કમિશનરનો આજનો આખો જે દિવસ છે તે ગુજરાતમાં સહકારી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે. જ્યારે આવતીકાલની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જગન્નાથ મંદિરના દર્શનથી તે પોતાના કાર્યક્રમ દિવસની શરૂઆત કરશે જે દર વર્ષે કરતા હોય છે. તેની સાથે જ પોતાના મત વિસ્તારની અંદર એક જગ્યા પર જે આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેનું ઉદઘાટન છે, તે બીજી તરફ વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન છે તે કરવામાં આવશે. બિલકુલ, આભાર કિંજલ. તો 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કે જેમાં અનેકવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.